पकड़ाया छे। पेपर लीक कांडना तार अमरेली सुधी लंबाया छे। तो बीजी तरफ सूर्य ऑफसेटना मालिक मुद्रेश पुरोहित ने धरपकड़ सामे राहत मळी छे। हेर क्लार्कनी परीक्षाना पेपर लीक कांडमां तपासनो दौर चालू रहता आरोपीओनी धरपकड़नो दौर पण लंबाई रह्यो छे। आरोपी जयेश पटेल पासेथी पेपर मेळवनार देवल पटेलनी पण पोलीसे धरपकड़ करी छे। पेपर लीक कौभाड़ो रेलो साबरकांठाथी अमरेली सुधी पहुंचो छे। अमरेलीना बाबराना रहेवासी आरोपी राजू अग्रावतनी पण धरपकड़ कराई छे। राजू अग्रावते अमरेलीमां हेड क्लार्कनुं पेपर मेळव्युं हतुं। आ मामले लाखो रूपियानी लेतीदेती थई होवानुं पण जणावाय छे। આ રેલો બીજા કેટલા જિલ્લા સુધી લંબાય છે એ પોલીસની તપાસ બાદ જ સામે આવશે। જે નામદાર કોર્ટે નામંજૂર કરેલ છે અને જે નવા બે આરોપી રજૂ કરવામાં આવેલા હતા એના 12 દિવસના રિમાન્ડ માગવામાં આવેલા હતા એ પૈકી એક આરોપી દેવલ પટેલ એના જે રિમાન્ડ છે 28 તારીખના સવારે કલાક 11:00 સુધીના આપવામાં આવેલા છે। આ દરમિયાન પેપર લીક કાંડનો આરોપી અને સૂર્યા ઓફસેટના સુપરવાઇઝર કિશોર આચાર્યની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે। કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસના વોશ એરિયામાં પેપર છુપાવીને લાવ્યો હતો। જયેશ પટેલે 40 લાખ રૂપિયામાં દેવલને પેપર આપવાની વાત કરી હતી। દેવલ પટેલ આ પેપરને પરીક્ષાર્થી દીઠ 4-5 લાખ રૂપિયામાં વેચવાનો હતો। જે સૂર્યા ઓફસેટની પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું તેના માલિક મુદ્રેશ પુરોહિતને હાઈકોર્ટ તરફથી ધરપકડ સામે વચગાળાની રાહત મળી છે। મુદ્રેશ પુરોહિતની વચગાળાની જામીન અરજી મંજૂર થતા 17 જાન્યુઆરી સુધી તેની ધરપકડ નહીં કરી શકાય। જોકે હાઈકોર્ટે તપાસમાં સહકાર આપવા મુદ્રેશ પુરોહિતને આદેશ કર્યો છે। મહત્વનું છે કે મુદ્રેશ પુરોહિત સામે હાલ તપાસ ચાલી રહી છે। તેની સામે અગાઉ પણ પેપર લીક કરવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે। હવે જોવું એ રહેશે કે પેપર લીક કાંડમાં તપાસનો રેલો ક્યાં સુધી લંબાય છે અને કોઈ મોટી માછલી પકડાય છે કે કેમ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આગળ જોઈશું રાજ્યના અન્ય મહત્વના સમાચારો, તો પહેલા હાલ એક બ્રેક। જેમને ગાયા 26,000 થી પણ વધુ ગીત, તે ગાયક જે લોકોની જિંદગીનો બની ગયા હતા ભાગ, આજે પણ લોકોના દિલોમાં જે કરે છે રાજ, સદા દિલમાં રફી। જુઓ સ્પેશિયલ રિપોર્ટ રાત્રે 9:26 કલાકે। મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફરી એક વખત એક કચેરીમાં દરોડા પાડ્યા અને ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને લગાવાયેલા કરોડોના ચૂનાનો પર્દાફાશ કર્યો, સાથે જ ધક્કા ખાઈ રહેલા અરજદારોની સમસ્યાનું પણ નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો। આ દ્રશ્યો વડોદરાના માંડલપુરના છે કે જ્યાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઓચિંતા મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રારની કચેરીમાં પહોંચી ગયા અને તપાસ શરૂ કરી, કારણ કે આ કચેરીમાં ઓછી જંત્રીથી દસ્તાવેજો કરાતા હોવાની અનેક ફરિયાદો મળી હતી। તપાસ અને દસ્તાવેજોની ચકાસણી કરતા ખુલાસો થયો છે કે અહીં 4 દસ્તાવેજમાં 11-12 કરોડની ઓછી જંત્રી વસૂલાઈ છે। એક દાખલા તરીકે જંત્રી લેવાવી જોઈતી હતી 8,000ના ભાવથી, લેવાઈ છે 4,000ના ભાવથી। મંત્રીએ છેલ્લા 6 વર્ષના તમામ દસ્તાવેજોની ચકાસણીના આદેશ આપ્યા છે અને જ્યાં ઓછી જંત્રી વસૂલાય છે તેમની પાસેથી બાકીની જંત્રી વસૂલવા અને ન ચૂકવે તો કાર્યવાહીની સૂચના આપી છે। સમયથી આવીને ભરશે તો એવું સમજાશે કે આ ક્ષતિ થયેલી છે, પરંતુ બદઇરાદાપૂર્વક છુપાવેલી હશે તો એ પણ ખ્યાલમાં આવશે। કારણ કે એક જ વ્યક્તિએ જો વારંવાર ઓછી જંત્રીથી દસ્તાવેજ કરાવ્યા હોય તો તેમાં તેનો ઈરાદો સ્પષ્ટ જણાય છે। આ ઉપરાંત અહીં મામલતદાર કચેરીમાં એક ગરીબ મહિલા પોતાની દીકરી માટે બક્ષીપંચ સર્ટિફિકેટ લેવા ધક્કા ખાઈ રહી હતી, પરંતુ યોગ્ય જવાબ નહોતો મળતો। આ મહિલાનું કામ પણ માત્ર 2 દિવસમાં પૂર્ણ કરવા મંત્રીએ આદેશ આપ્યા છે। તમારી પાસે હમણાં જ મોકલું છું, તમારે જ એને મદદ કરવાની અને એ નાગરિક છે તમારી જેમ જ,
એ લોકોના પૈસે જ આપણે પગાર મળે છે બધાને. એમનું કામ આજે થઈ જવું જોઈએ, ઓછામાં ઓછું બે દિવસ. વધારે આપીએ તમને ટાઈમ તો બે દિવસ, બરાબર છે? હા, શું નામ બેન તમારું? મારું નામ સખુબેન છે. સખુબેન છે. મહેસૂલ મંત્રી બન્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદી અનેક કચેરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી ગેરરીતિનો અંત લાવી ચૂક્યા છે. આ રીતે અધિકારીઓની મનમાનીને દૂર કરી નાગરિકોની સમસ્યા દૂર કરવાના તેમના પ્રયાસોને લોકો આવકારી રહ્યા છે. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર ફરી એક વખત પદયાત્રા યોજી રહ્યા છે, જેની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે. કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ અલ્પેશ ભાજપ માટે મહત્વનો ચહેરો બની ગયા છે. અમારી તાકાત, અમારા કમિટમેન્ટ, અમારી શક્તિને કોઈ નજરઅંદાજ નહીં કરી શકે. ભાજપના ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર દોઢ મહિનામાં બીજી વખત પોતાની શક્તિનું પ્રદર્શન કરવા પદયાત્રા યોજી રહ્યા છે. જોકે અલ્પેશના મતે તેમના સંગઠન ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ માટેનો આ કાર્યક્રમ છે, જેનું નામ માં આદિશક્તિ પદયાત્રા અપાયું છે. માં ચેહરના ધામ મરતોલીથી બહુચરાજી સુધી યોજાનાર આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર ક્ષત્રિય સેનાના કાર્યકરો જોડાશે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ પદયાત્રાને અલ્પેશના શક્તિ પ્રદર્શન તરીકે જોવાઈ રહ્યું છે. કોઈ પણ રીતે તમારે જોવું હોય તો જોઈ શકો. કોઈ કે પોલિટિકલ તો પોલિટિકલ જુઓ, કોઈ કે શક્તિ પ્રદર્શન તો શક્તિ પ્રદર્શન સમજો. પરંતુ સંગઠન નિરંતર પ્રક્રિયા છે. ભૂમિકા તો પાર્ટી નક્કી કરશે, લોકો નક્કી કરશે. પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસસી એસટી એકતા મંચ, જે ગરીબો વંચિતો પછાતો માટે કામ કરે છે, આવનારી સરકાર કોઈ પણ બને અમને નજરઅંદાજ નહીં કરી શકાય. આ વખતે પણ અમારો જે રોલ લેવાનો છે, એ રોલમાં અમારી તાકાત, અમારા કમિટમેન્ટ, અમારી શક્તિને કોઈ નજરઅંદાજ નહીં કરી શકે. અગાઉ નવેમ્બરમાં પણ અલ્પેશે આત્મદર્શન યાત્રા કરી હતી, જેની ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ પ્રશંસા કરી હતી. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું જોરદાર પ્રભુત્વ છે, ત્યારે અલ્પેશની આ પદયાત્રાનું ઘણું મહત્વ છે. મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.